સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ પાલનપુરમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહ પૂર્વે સરકારી ઇમારતોને રોશનીનો શણગાર અને જાહેર દિવાલો ઉપર જનજાગૃતિના ચિત્રોનું ચિત્રાવણ થતાં નગરજનો ખુશખુશાલ. જો કે મુખ્ય ધ્વજવંદન સમારોહ માટે બંધાઈ રહેલો મંડપ પવનના લીધે તૂટી પડતા ત્રણ શિક્ષકોને ઇજાઓ થઈ હોવાના અહેવાલો. પાલનપુરમાં જુગારની રેડ બાદ પૂર્વ પોલીસની ટીમ જ જુગાર રમી ગઈ હોવાના ગંભીર આક્ષેપો. રેડ વખતની ગતિવિધિઓ દર્શાવતા સીસીટીવી ફૂટેજ સાથે અરજદારે પીએસઆઈ સહિત 11 પોલીસ કર્મીઓ વિરુદ્ધ લેખિત રજૂઆત કરતા ખડભડાટ. ડીસાના ગલાલપુરા નજીક રાજસ્થાનના ડમ્પર ચાલકને આંતરી 43,000 લૂંટ થઈ હોવાના અહેવાલો બાદ ડીસા તાલુકા પોલીસની ત્વરિત કાર્યવાહી. સ્થાનિક લોકોના નિવેદનોના આધારે લૂંટારૂઓ ગણતરીના કલાકોમાં જ પોલીસના સકંજામાં. થરાદના કરબુણ ગામેથી 3 દિવસ પૂર્વે ગુમ થયેલો યુવક રાજસ્થાનની નર્મદા કેનાલમાંથી મૃત હાલતમાં મળતા ચકચાર. વાવ અને થરાદ વિસ્તારમાં માર્ગ અકસ્માતની બે ઘટનાઓમાં એક ઇસમનું કરુણ મોત નિપજતા અરેરાટી. હવે જોઈએ સમાચાર વિગતવાર. 26 જાન્યુઆરીનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે એમ એમ પ્રજાસત્તાક દિન પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન બનવા થનગની રહેલા જિલ્લા મથક પાલનપુર શહેરની રોનક વધુ નિખરતી જાય છે. દેશભક્તિના અરૂડા અવસરની ઉજવણી માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ગણતંત્ર દિન પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે પાલનપુરની તમામ સરકારી કચેરીઓ અને ઐતિહાસિક ઇમારતોને ઝળહળતી રોશનીથી શણગારવામાં આવી હોય. પાલનપુરના નગરજનો રોશનીનો આ નયનરમ્ય માહોલ નિહાળી વિવિધ પ્રકારે સેલ્ફી લઈ સોશિયલ મીડિયા ઉપર શેર કરી રહ્યા છે. પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી, ન્યાય સંકુલ, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સહિતની અન્ય સરકારી ઇમારતો હાલ રંગબેરંગી રોશનીથી ઝગમગતી હોય. જાહેર માર્ગ અને જુદા જુદા સ્થળો ઉપર યુવાનો રોશનીના શણગારની સેલ્ફી ખેંચતા નજરે પડી રહ્યા છે. જિલ્લા મથક પાલનપુરમાં રાજ્યકક્ષાની 26 જાન્યુઆરીની ઉજવણીને લઈને પાલનપુર શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. રોશનીથી ઝગમગતી રોશની પાલનપુર શહેરીજનો અને મુલાકાતીઓ માટે સેલ્ફી પોઈન્ટ સાબિત થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે યુવાનોના બધા સેલ્ફી પાડી રહ્યા છે. ગુલાબી ઠંડીની અંદર પણ પાલનપુરવાસીઓ ઘરની બહાર નીકળીને આ ઝગમગતી રોશનીને નિહાળી રહ્યા છે. પાલનપુર શહેરના ઐતિહાસિક ઘરો જુદા જુદા સર્કલો ઉપર રોશનીથી શણગારવામાં આવ્યા છે. વિનોદ સુંદેસા, બીકેનું ચેનલ, પાલનપુર. પ્રજાસત્તાક દિન પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે પાલનપુર શહેરના જાહેર માર્ગો ઉપર જિલ્લાના ચિત્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિનો સંદેશ આપતા વિવિધ વોલ પેઇન્ટિંગ અને ચિત્રો ચિત્રાઈ રહ્યા છે. પાલનપુર ખાતે ઉજવાનાર રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણીની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને પાલનપુર શહેરને સુશોભિત કરાઈ રહ્યું છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ચિત્ર શિક્ષકો અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ આ અવસરે સમાજને નવો સંદેશો આપવાની ઝુંબેશમાં જોડાઈ પાલનપુર શહેરના જાહેર રસ્તાઓ ઉપરની ભીતો ઉપર વોલ પેઇન્ટિંગ અને ચિત્રો દોરી રહ્યા છે. પાલનપુરની જાહેર દિવાલો પર સ્વચ્છતા જાળવણી, બેટી બચાવો, જળ બચાવો, પર્યાવરણ બચાવો જેવા વિષયો સંદર્ભે નયનરમ્ય ચિત્રો અને ભીતો ઉપર જુદી જુદી થીમનું વોલ પેઇન્ટિંગ કરી સમાજમાં જાગૃતિ કેળવવાનો સંદેશ અપાઈ રહ્યો છે. આ ચિત્રો દોરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેમના ચિત્રો થકી સમાજમાં જાગૃતિ આવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. બીજી બાજુ મુખ્યમંત્રીના સ્વાગત માટે પણ હાલ પાલનપુરની કાયાપલટ થઈ રહી હોય શહેરના નાગરિકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. અને 26 જાન્યુઆરી નિમિત્તે પાલનપુર શહેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના નિમિત્તે અમારા ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટ્સો દ્વારા અને માધ્યમિક અને પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શહેરની અલગ અલગ દિવાલો પર ચિત્રો દોરવામાં આવી રહ્યા છે, જેની અમે સૌ મજા માણી રહ્યા છીએ. 70મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે પાલનપુરમાં માન્ય રૂપાણી સાહેબ આવવાના છે, તેમના પૂર્વગામી પ્રસંગે પાલનપુરને રંગરોગાન કરવાનું અને ચિત્રો દ્વારા અને એક કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં પ્રાથમિક શાળાના ETD શિક્ષકો,
માધ્યમિક શાળાના એટીડી શિક્ષકો અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા આ ચિત્રો દોરવાનું એક આયોજન જે કરેલું છે એમાં અમે બધા ચિત્રો દોરી અને અમારી કલાનું પ્રદર્શન કરી અને બધા લોકોને સારા મેસેજ જાય અને સ્વચ્છતા પ્રત્યે બધા કેળવાય એ માટે અમે ચિત્રો બનાવી રહ્યા છીએ. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે યોજાનાર રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહ માટે બંધાઈ રહેલ મંડપ આજે અચાનક તૂટી પડતા સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 3 શિક્ષકોને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા મથક પાલનપુર નજીક રામપુરા ચોકડી પાસે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આગામી 26 જાન્યુઆરીના રોજ યોજાનાર રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહ માટે તૈયાર થઈ રહેલો મંડપ આજે અચાનક તૂટી પડતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. પવન ફૂંકાવાના લીધે આ મંડપ તૂટી પડ્યો હોવાનું બહાર આવ્યું છે. આ મંડપ પડતા એક મહિલા શિક્ષક સહિત 3 શિક્ષકોને ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓએ તુરંત જ સમારોહ સ્થળે દોડી જઈ 3 ઈજાગ્રસ્ત શિક્ષકોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હોવાનું જાણવા મળ્યું છે. થરાદ નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભા તોફાની બની હતી. પાલિકા કચેરીના સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપો સાથે અસંતુષ્ટ સદસ્યોએ હોબાળો મચાવ્યો હતો. થરાદ નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન હોવા છતાં ભાજપના સદસ્યોના જ કામ ન થતા હોવાના આક્ષેપો સાથે ભાજપના સદસ્યોએ હોબાળો મચાવી રોષ ઠાલવ્યો હતો. ભાજપના સદસ્યોના મતવિસ્તારમાં વિકાસના કામો ન થતાં નારાજ ભાજપના સદસ્યોએ સભામાં હોબાળો મચાવી પાલિકાની સભામાં કાગળ ઉપર માત્ર વિકાસના કામોના ઠરાવ કરી જવાબદારી પૂરી કરાતી હોવાના આક્ષેપો કરી જો ભાજપના સભ્યોના વિસ્તારમાં કામ ન થાય તો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય કુકિલાબેન પ્રજાપતિએ ભાજપના 3 સભ્યો સાથે રાજીનામું ધરી દેવાની ચીમકી આપી હતી. કે અમારે જે સાથે 7 વડામાં અત્યારે કોઈ કામગીરી થતી નથી અને આવી રીતે જો કામ કરશે તો અમારે રાજીનામું આપવાની અમારી ફરજ પડશે. કેમ કે અમારે પ્રજાને જવાબ આપવાનું અમને તકલીફ થાય છે કે અમને જવાબ શું આપો, પ્રજાને કામગીરી જોઈએ છે. અને તમના નાણાપત્રી ગ્રાન્ટમાંથી 71 લાખ રૂપિયાની 1 કરોડની ગ્રાન્ટ હતી, એમાં 71 લાખ રૂપિયાની ગ્રાન્ટની ચૂકવણું કર્યું અને 14 અને અમારી એમાં પણ સદસ્યોને કોઈને પણ જાણ કરી થઈ નથી. બસ પ્રજાને કામગીરી જોઈએ છે અને અમારે પણ કામગીરી કરીને આપવું છે. પણ અમારી મિટિંગના જે મુદ્દાઓ હતા આ અમારે પ્રમુખ સાહેબે સાંભળ્યા ન સાંભળ્યા કરી ઉઠી જતા રહ્યા. એવી રીતે અગર કરે છે તો આપણે નગરપાલિકામાં બેસવાનું કામ પણ નથી. મોટા ઠેરાવો તો તમે પાસ કરી દો છો, નાના નાના ઠેરાવો અહીંયા પડ્યા રહ્યા છે અને માણસોની શિકાયતો અને જો તકલીફો છો એમ ને એમ પડી છે અહીંયા. તો એવી રીતે નગરપાલિકાનું કામ ચાલે નહીં ને હું તો એનાથી સહમત નથી. અગર એવો થાય છે તો આપણે ઇસ્તીફો મંજૂર કરી. થરાદની મુખ્ય બજારમાં ફરી ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદુ પાણી રોડ ઉપર રેલાઈ રહ્યું હોય વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. થરાદના બળિયા હનુમાન મંદિર પાસે ભૂગર્ભ ગટર ઉભરાતા રોડ ઉપર ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હોય રાહદારી તેમજ વેપારીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે. ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ફરી ઉભરાતા સ્થાનિક વેપારીઓએ થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી રોષ ઠાલવ્યો હતો. આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થતી ન હોય વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા મંગળવારે બપોરે થરાદ આવી પહોંચતા થરાદના કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ ડીડી રાજપૂત, માંગીલાલ પટેલ, પથુભાઈ રાજપૂત, મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ સહિત અન્ય અગ્રણીઓ અને બાબા સાહેબ આંબેડકર ટ્રસ્ટ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું. થરાદમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે હું બેરોજગાર યુવાનો અને ખેડૂત ભાઈઓ તેમજ દરેક સમાજના વિકાસ માટે લડી રહ્યો છું. વિચારધારા લઈને પ્રેમનો સંદેશો લઈને આવ્યો છું. કેટલાક લોકો મારા ગરીબો માટે લડતો મને બંધ કરવા માંગે છે. જે લડું છું બેરોજગાર માટે, જે લડું છું ખેડૂત માટે, જે લડું છું મારા સમાજના વિકાસ માટે, એવા લોકો કેટલાક લોકો મને ભ્રમિત કરીને રોકવાનો પ્રયત્ન કરે છે. અને કેટલાક લોકો એવા સપના જુએ છે કે અલ્પેશ ઠાકોરને ખતમ કરી નાખીએ. પણ આજે એ જમાનો આવી ગયો છે જે વિચારધારા મેં મૂકી હતી મારા સમાજના યુવાનોમાં, જે વ્યસનમુક્તિની, શિક્ષણની, રોજગારની અને સર્વાંગી વિકાસની. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં જુગારની રેડ બાદ પૂર્વ પોલીસની ટીમ જ જુગાર રમી ગઈ હોવાના ગંભીર આક્ષેપો. રેડ વખતની ગતિવિધિઓ દર્શાવતા સીસીટીવી ફૂટેજ સાથે અરજદારે પીએસઆઈ સહિત 11 પોલીસ કર્મીઓ વિરુદ્ધ લેખિત રજૂઆત કરતા ખડભડાટ. ડીસાના ગલાલપુરા નજીક રાજસ્થાનના ડમ્પર ચાલકને આંતરી 43,000ની લૂંટ થઈ હોવાના અહેવાલો બાદ ડીસા તાલુકા પોલીસની ત્વરિત કાર્યવાહી. સ્થાનિક લોકોના નિવેદનોના આધારે લૂંટારુઓ ગણતરીના કલાકોમાં જ પોલીસના સકંજામાં.
તરાદના કરબુણ ગામેથી 3 દિવસ પૂર્વે ગુમ થયેલો યુવક રાજસ્થાનની નર્મદા કેનાલમાંથી મૃત હાલતમાં મળતા ચકચાર, વાવ અને થરાદ વિસ્તારમાં માર્ગ અકસ્માતની 2 ઘટનાઓમાં 1 ઈસમનું કરુણ મોત નિપજતા અરેરાટી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. નમસ્તે શૈલેશ ભાઈ. આવો આવો જિગ્નેશ ભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. તાજેતરમાં પાલનપુરના પંચરત્ન શોપિંગ સેન્ટરમાં પૂર્વ પોલીસની ટીમે પાડેલી જુગારની રેડ વખતની ગતિવિધિઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસની હુંઘ હરામ થઈ ગઈ છે. થોડાક દિવસ અગાઉ પાલનપુરના પંચરત્ન વિસ્તારમાં પોલીસે જુગારની રેડ પાડી 12 શખ્સો સામે ફરિયાદ નોંધી 1,63,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો હોવાનો દાવો કર્યો હતો. જો કે જુગારના આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. ફરિયાદી નરેશભાઈ પટેલે આ વિવાદાસ્પદ જુગાર કેસ મામલે પાલનપુરના પૂર્વ પોલીસ મથકના PSI સહિત 11 પોલીસ કર્મીઓ વિરુદ્ધ લેખિત રજૂઆત કરી ચોંકાવનારો અને ગંભીર આક્ષેપ કર્યો છે. આ રેડ વખતે પોલીસે 7.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ દફતરે માત્ર 1.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જ મળ્યો હોવાનું દર્શાવી બાકીનો મુદ્દામાલ ઘરભેગા કરી દીધો હોવાના ફરિયાદીના ગંભીર આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. ફરિયાદી નરેશભાઈ પટેલે આક્ષેપોના સમર્થનમાં જે તે વખતે પોલીસે ઘટના સ્થળે એવા કારખાનામાં પ્રવેશ કર્યો ત્યારથી આરોપીઓની અટકાયત કરાઈ ત્યાં સુધીના ઘટનાક્રમની કારખાનાની મુખ્ય ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ તમામ ગતિવિધિઓના ફૂટેજની સીડી પણ રજૂ કરતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે.
આ બહુચર્ચિત રેડ સમયે પીએસઆઈ જેવી ચૌધરીની કામગીરી ઉપર પણ શંકાના દાયરામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજમાં પૂર્વ પોલીસ મથકના પીએસઆઈ જેવી ચૌધરી રોકડ રકમ ખિસ્સામાં નાખતા હોય તેવા દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે. સીસીટીવી ફૂટેજના દ્રશ્યો મુજબ ફરિયાદી નરેશભાઈ પટેલ પોતાના કારખાનામાં ખુરશી ઉપર બેઠા હતા એ વખતે પોલીસ કારખાનામાં પ્રવેશી ટેબલના ખાના ચેક કરતી નજરે પડે છે. જોકે જુગારની રેડના મામલે પોલીસ સામે જ લેખિત રજૂઆત થઈ હોય તેવી પાલનપુરની આ પ્રથમ ઘટનામાં પોલીસ અધિકારીઓ હાલ પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો નન્નો બની ફરિયાદીના આક્ષેપોને જ પાયાવિહોણા ગણાવી રહ્યા છે. ત્યારે આ મામલે અમારા પાલનપુર ખાતેના સંવાદદાતાએ શકના ઘેરામાં આવી રહેલા પૂર્વ પોલીસ મથકના પીએસઆઈ જેવી ચૌધરી સાથે ટેલિફોનિક વાતચીત કરી સત્યતા જાણવાની કોશિશ કરી હતી. જોકે ટેલિફોનિક વાતચીતમાં પોલીસ અધિકારીએ જુગારની આ બહુચર્ચિત રેડ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી તેમના ઉપર થયેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. જોકે ફરિયાદીના વકીલ ભાવેશભાઈ રાવલે આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં જુગારની રેડ કરનાર પોલીસ સામે ગંભીર આક્ષેપો કરી આ રેડના ઘટનાક્રમ ઉપર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. તાજેતરમાં પંચરત્નમાં જુગારની રેડ પડેલ, એમાં જે સામે જે લોકો સામે રેડ પડેલી એમાંથી અમુક વ્યક્તિઓ મને આવીને મારી સલાહ લેવા આવેલા અને એમણે કીધું કે સાહેબ અમારી સામે ખોટી રેડ પાડેલી છે, અમે બનાવ સ્થળે જુગાર રમતા જ ન હતા. એટલે એ બાબતે મેં એમને પૂછ્યું કે ભાઈ તમારા જોડે પુરાવા છે? તો એમણે પુરાવા લઈ જે એમના સીસી ફૂટેજ ઓફિસના કારખાનાના મુખ્ય ઓફિસના જે સીસી ફૂટેજ હતા એ સાથે લઈ અને આવેલા અને એમાં મેં તપાસ કરતા આખો સીસી ફૂટેજ જોયા તો એમાં પોલીસની સમગ્ર રેડ દરમિયાનની જે કાર્યવાહી હતી એ ખૂબ જ શંકાસ્પદ કાર્યવાહી હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાલુ રેડ દરમિયાનના પંચનામામાં દર્શાવવા જોઈએ એવા પૈસા પોતાના ખિસ્સામાં મૂકતા સ્પષ્ટ રીતે ચિત્રમાં જણાઈ આવ્યા. એટલે ફરિયાદીની ઉપર થોડા પ્રાથમિક રીતે વિશ્વાસ મૂકી ફરિયાદીના કહેવાથી આ ફરિયાદ અમે પોલીસ સ્ટેશન આપેલ છે, લેખિત ફરિયાદ આપેલ છે, પરંતુ અમને એવું જાણ મળેલ છે કે હજુ સુધી જે ફરિયાદ આપી છે ફરિયાદીએ એ ફરિયાદની FIR ફાડવામાં આવી નથી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના બંધારણીય બેન્ચના 4 સિનિયર જજોએ જજમેન્ટ આપેલું છે કે જો કોઈ પોલીસ અધિકારી કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ તાત્કાલિક ન લે તો તેના સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. એટલે મારી જે આમની જે કાર્યવાહી જે છે એમના સામે અમે લેખિત ફરિયાદ આપેલી છે એ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ છે અને એ ગુના મુજબ એમણે તાત્કાલિક FIR ફાડવી જોઈએ. જો એ ફરિયાદી ખોટા હોય તો એ પછી પાછળથી જે કાર્યવાહી સી સમરી ભરવી હોય સમરી ભરવી હોય જે કરવું હોય એ કરી શકે, ફરિયાદી સામે પણ કેસ કરી શકે. પણ આ ગુજરાતમાં કદાચ મારા ધ્યાનમાં એવો પ્રથમ ગુનો છે કે જે જુગારની રેડ સામે પોલીસ ઇન્સ્પેક્ટરની શંકાસ્પદ કાર્યવાહી જે હતી એના સામે આ પ્રથમ ફરિયાદ દાખલ થયેલી છે આખા ગુજરાતમાં અને એના સામે ગંભીરતાથી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ ધ્યાન લેવું જ જોઈએ. અને અમે પાછળથી હવે DSP સાહેબને બી આપીશું, જરૂર પડશે તો નામદાર હાઈકોર્ટનું ડાયરેક્શન પણ લાવીશું, પણ આના અંદર કાયદેસરની જે કાર્યવાહી થવી જોઈએ અને જે લોકો આવી રીતે ખોટી રીતે પ્રતિષ્ઠિત લોકોને હેરાન કરે છે એ ન થવું જોઈએ એ મારી પણ એવી રજૂઆત છે. આ ફરિયાદ જે છે રેડિંગ પાર્ટીના જેવી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર હતા એમના સામેની ફરિયાદ છે અને એના સાથે જે લોકોએ રેડિંગ પાર્ટીંગમાં હતા. નવાઈની વાત એ છે કે રેડિંગ પાર્ટીંગમાં પંચો જરૂરી છે પણ આખા સીસી ફૂટેજના અંદર કોઈ પંચો હાજર નથી. જે લોકોએ રેડિંગ પાર્ટી દર્શાવ્યા છે એ પોલીસ કર્મચારીઓમાંથી પણ અમુક કર્મચારીઓ નથી. અમે એમને રિક્વેસ્ટ કરીશું કે ભાઈ તમે પણ તાજના સાક્ષી થાઓ કે અમે આ રેડ દરમિયાન અમે હાજર જ નહોતા. એટલે ઘણી બધી શંકાસ્પદ કાર્યવાહીઓ છે અને એના સામે ભાઈ ફરિયાદ કરી છે ફરિયાદીએ, એના સામે એને ન્યાય મળવો જોઈએ. ઉલ્લેખનીય છે કે જુગારની રેડ પ્રકરણમાં કથિત રીતે જુગાર રમી ગયેલી પૂર્વ પોલીસની કામગીરી જ શંકાના દાયરામાં આવતા પોલીસની ફરજ્ય નિષ્ઠા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ પ્રકરણમાં હવે કેવી વિગતો બહાર આવે છે તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ વિવાદોમાં ફસાયા છે. ત્યારે આ કુલપતિએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ NSUIએ પણ કર્યો છે.
આ અંગે એનએસયુઆઈની ડીસા શાખાએ આજે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી કુલપતિ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ડીસામાં આજે એનએસયુઆઈ દ્વારા રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. આવેદનપત્ર આપવામાં આવેલા એનએસયુઆઈ કાર્યકરોએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર બી એ પ્રજાપતિ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું. કુલપતિએ ખોટી રીતે અનામતનો લાભ લઈ તેમના સગા દીકરાને યુનિવર્સિટીના આર્કિટેક્ટ વિભાગમાં કાયમી નોકરીએ રાખવા ઉપરાંત પોતાની સત્તાનો દુરુપયોગ કરી યુનિવર્સિટીમાં બાંધકામ અને ખરીદીમાં પણ ગેરરીતિ આચરી હોય આ મામલે ઊંડી તપાસ થવી જોઈએ. આજે ડીસામાં એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ રેલી યોજી આ અંગે તેમની રજૂઆત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી પહોંચાડવા માટે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આજરોજ પાટણના પાટણ એચએનયુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બી એ પ્રજાપતિ સાહેબના વિરોધમાં ડીસા નાયબ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે, જેમને વારંવાર તેમના વતી જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેના વિરોધમાં હજી સુધી સરકારને વારંવાર લેખિત મૌખિક ટેલિફોનિક અલગ અલગ રજૂઆતો કરવામાં આવે છે, તેના ઉપર કોઈ પણ હજી સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. તેમના દીકરાને ગેરકાયદેસર રીતે નોકરીએ એમને રાખ્યા, હવે તેમના દીકરા ઉપર હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમના દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેના વિરુદ્ધમાં હજી સુધી સરકારે કોઈ કાર્યવાહી કરી નથી, કોઈ પગલાં લીધા નથી. તેના વિરુદ્ધમાં આજ રોજ ડીસા એનએસયુઆઈ ડીસા એસડીએમ સાહેબને તેમજ બનાસકાંઠા એનએસયુઆઈ તમામ જિલ્લાની તમામ તાલુકાએ આજે આવેદનપત્ર આપેલ છે, તે બાબતે ડીસા એનએસયુઆઈ પણ આજે ડીસા એસડીએમ સાહેબને આવેદનપત્ર આપે છે. અમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે જે પણ હોય તે વસ્તુની સાચી અને જે સીબીઆઈ દ્વારા જાત થાય અને જે પણ ગુનેગાર હોય તેના વિરુદ્ધમાં સખ્તથી સખ્ત પગલાં લેવામાં આવે. અમારી માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં એવો ઉગ્ર જે આંદોલન થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. ડીસા તાલુકામાં કાયદો અને વ્યવસ્થા દિન પ્રતિદિન કથળતી જઈ રહી છે, ત્યારે ડીસા તાલુકાના ગલાલપુરા નજીક વધુ લૂંટની એક ઘટના સામે આવી છે. ગલાલપુરા નજીક રેતીનું ડમ્પર લઈને જતા શખ્સને ચાર યુવકોએ લૂંટી લીધો હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનના બાડમેરના રહેવાસી કિશનરામ ડીસાની બનાસ નદીમાંથી રેતી ભરીને ધાનેરા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ડીસા તાલુકાના ગલાલપુરાના પાટિયા નજીકથી પસાર થતા ચાર શખ્સોએ આ ડમ્પરને આંતરી 200 રૂપિયાની માગણી કરી હતી. જોકે ડમ્પર ચાલકે ના પાડતા આ શખ્સો મારામારી ઉપર ઉતરી આવ્યા હતા અને 43,600ના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બનતા ડમ્પર ચાલકે ડીસા તાલુકા પોલીસનો સંપર્ક કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થાનિક લોકોના નિવેદનોને આધારે તુરંત જ તપાસ હાથ ધરી આ લૂંટ કરનાર શખ્સોને ઝડપી લીધા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદના કરબુણ ગામેથી 3 દિવસ પૂર્વે ગુમ થયેલો યુવક રાજસ્થાનની નર્મદા કેનાલમાંથી મૃત હાલતમાં મળતા ચકચાર, વાવ અને થરાદ વિસ્તારમાં માર્ગ અકસ્માતની 2 ઘટનાઓમાં એક ઇસમનું કરુણ મોત નિપજતા અરેરાટી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 2872221, મોબાઈલ નંબર 9400942.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના દિયોદર તાલુકાના ચંગવાડા ગામે કૃષ્ણરામજી મહારાજની 12મી પુણ્યતિથિની ગુરુભક્તિના અદ્ભુત માહોલ વચ્ચે ઉજવણી કરાઈ હતી. ભારતભરમાં વસતા આંજણા ચૌધરી સમાજના ગુરુ પૂજ્ય કૃષ્ણરામજી મહારાજ રાજસ્થાનના શિકારપુરા ખાતે આવેલ રાજારામ આશ્રમ ખાતે રાજેશ્વર ભગવાનનું ભજન કરતા કરતા 12 વર્ષ અગાઉ બ્રહ્મલીન થયા હતા. ત્યારથી દર વર્ષે પોષવદ ત્રીજના દિવસે આંજણા ચૌધરી સમાજ દ્વારા કૃષ્ણરામજી મહારાજની પુણ્યતિથિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાય છે. ત્યારે આ વર્ષે દિયોદરના ચંગવાડા ગામે આવેલ રાજારામ આશ્રમ ખાતે આંજણા ચૌધરી સમાજ દ્વારા કૃષ્ણરામજી મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કૃષ્ણરામજી મહારાજની તસવીરને ફૂલહાર ચડાવી દીપ પ્રગટાવી દિવંગત ગુરુવર્યને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ અવસરે ઉપસ્થિત સંતો મહંતો તેમજ આમંત્રિત મહાનુભાવોએ સમાજને સંગઠિત શિક્ષિત તેમજ વ્યસનમુક્ત બનવા હાકલ કરી હતી. દિયોદરના ધારાસભ્ય અને આંજણા ચૌધરી સમાજના અગ્રણી શિવાભાઈ બુરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે દરેક સમાજને સંસ્કારની જરૂર છે અને સંસ્કાર સંતો મહંતોના આશીર્વાદથી જ મળે છે. આ પ્રસંગે દેવજીભાઈ ચૌધરી, લાલજીભાઈ ચૌધરી, જગદીશભાઈ સરપંચ, ભારતીબેન સહિત આંજણા ચૌધરી સમાજના આગેવાનો અને ભાવિકો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને ભારતભરમાં સમગ્ર આંજણાઓને એક સ્થાન ઉપર એકત્રિત કરી સમાજને શિક્ષણમાં આગળ વધે, વ્યસનમુક્ત બને, ધંધા રોજગારમાં આગળ વધે એવા ખૂબ જ પ્રયત્નો કરી આ સમાજને ઉજળો રાખવામાં જેની ખૂબ મહત્ત્વની ભૂમિકા છે એવા માન્ય શ્રી સંત શ્રી કૃષ્ણરામજી મહારાજની 12મી પુણ્યતિથિ નિમિત્તે અહીં ઉજવણી દર વર્ષની જેમ થઈ છે અને આવતી વર્ષ પણ આ તિથિની ઉજવણી થશે, તો સંત દ્વારા જે એમના ઉદ્દેશો અને સૂચનો છે એ ઉપર આખો સમાજ આગળ વધે એવી સૌને વિનંતી. ડીસા કોલેજ ખાતે આજે ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરાયું હતું. એ ખાનગી બેંક અને ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલા સ્કોલરશીપ વિતરણ કાર્યક્રમમાં ડીસા કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ બાળકોને અભ્યાસમાં કોઈ આર્થિક મુશ્કેલી ન પડે તે આશયથી આ સ્કોલરશીપનું વિતરણ કરાયું હતું. બનાસકાંઠાના લાખણી તાલુકાના પેપરાલ બાદ થરાદ તાલુકાના કરબુણ ગામનો ગુમ મનાતો યુવક રાજસ્થાનની નર્મદા કેનાલમાંથી મૃત હાલતમાં મળી આવતા અરેરાટી મચી ગઈ છે. કરબુણ ગામનો યુવક 3 દિવસથી રહસ્યમય રીતે ગુમ થઈ જતા આ યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી. જે દરમિયાન આજે 3જા દિવસે રાજસ્થાનના શીતલવાણા પાસેથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાંથી આ યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં રાજસ્થાન પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ યુવકના મૃતદેહને સાંચોરની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આ મામલે થરાદ પોલીસનું ધ્યાન દોર્યું હતું. દરમિયાન 3 દિવસથી ગુમનાતો યુવક નર્મદા કેનાલમાંથી મૃત હાલતમાં મળ્યો હોવાનું જાણવા મળતા કરબુણ ગામમાં ઊંડા આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં માર્ગ અકસ્માતની વધુ 2 ઘટનાઓમાં 1 જણનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ વાવથી સુઈગામ તરફ જતા હાઈવે ઉપર ખીમાના પાદર ગામના પાટિયા નજીક જીપ અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક ઉપર સવાર યુવકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 1 જણને ગંભીર ઇજાઓ થઈ હતી. આ બનાવની જાણ થતાં સુઈગામ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મૃતક યુવકના મૃતદેહને થરાદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની અન્ય 1 ઘટનામાં થરાદથી ડીસા તરફ જતા હાઈવે ઉપર 4 રસ્તા નજીક સ્વિફ્ટ કાર ડિવાઇડર સાથે અથડાઈ પડી હતી. 4 રસ્તા પાસે મંત્રીના રહેણાંક સામે જ કેટલાય સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ પડી હોય કારમાં સવાર થઈ લગ્ન પ્રસંગમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જોકે આ ઘટનામાં મોટી જાનહાની ટળી જતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી હતી. આજે 1 તોલા સોનાનો ભાવ 75 રૂપિયા વધી 33,000ની સપાટી વટાવી 33,050 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ પણ 500 રૂપિયા વધી 39,000ની સપાટી વટાવી 39,450 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 500 રૂપિયા વધીને 39,250 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં જેરંડાના ભાવ 995 થી 1005 રૂપિયા રહ્યા હતા.
જ્યારે રાયડાના ભાવ 700 થી 706, મગફળીના 711 થી 845, ઘઉંના 391, બાજરીના 382 થી 397, ગવારના 796 થી 819, રજકા બાજરીના 392 થી 470, તેમજ રાજગરાના ભાવ 1091 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 655 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 126, મગફળીની 1190, ઘઉંની 7, બાજરીની 721, ગવારની 43, રજકા બાજરીની 15, તેમજ રાજગરાની 5 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહ પૂર્વે સરકારી ઇમારતોને રોશનીનો શણગાર અને જાહેર દિવાલો ઉપર જનજાગૃતિના ચિત્રોનું ચિત્રાવરણ થતાં નગરજનો ખુશખુશાલ. જોકે મુખ્ય ધ્વજવંદન સમારોહ માટે બંધાઈ રહેલો મંડપ પવનના લીધે તૂટી પડતા 3 શિક્ષકોને ઇજાઓ થઈ હોવાના અહેવાલો. પાલનપુરમાં જુગારની રેડ બાદ પૂર્વ પોલીસની ટીમ જ જુગાર રમી ગઈ હોવાના ગંભીર આક્ષેપો. રેડ વખતની ગતિવિધિઓ દર્શાવતા સીસીટીવી ફૂટેજ સાથે અરજદારે પીએસઆઈ સહિત 11 પોલીસ કર્મીઓ વિરુદ્ધ લેખિત રજૂઆત કરતા ખડભડાટ. ડીસાના ગલાલપુરા નજીક રાજસ્થાનના ડમ્પર ચાલકને આંતરી 43,000 ની લૂંટ થઈ હોવાના અહેવાલો બાદ ડીસા તાલુકા પોલીસની ત્વરિત કાર્યવાહી. સ્થાનિક લોકોના નિવેદનોના આધારે લૂંટારૂઓ ગણતરીના કલાકોમાં જ પોલીસના સકંજામાં. થરાદના કરબુણ ગામેથી 3 દિવસ પૂર્વે ગુમ થયેલો યુવક રાજસ્થાનની નર્મદા કેનાલમાંથી મૃત હાલતમાં મળતા ચકચાર. વાવ અને થરાદ વિસ્તારમાં માર્ગ અકસ્માતની 2 ઘટનાઓમાં એક ઇસમનું કરુણ મોત નિપજતા અરેરાટી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.